તો આ તરફ બોગસ પીએસઆઈ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ગઈકાલે આરોપી સામે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આરોપીને 10 માર્ચે બપોરે 2 વાગ્યે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી પીએસઆઈ મયુર તડવીની સામે ગુનો નોંધાયો. આરોપીની સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયો, જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે આરોપી મયુર તડવીની ગત મંગળવારે જ અટકાયત કરવામાં આવી હતી. તો પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નકલી પીએસઆઈ મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયુર તડવી બીજા ઉમેદવારના કોલ લેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલ લેટરમાં છેડછાડ કરી મયુરે પ્રવેશ કર્યો હતો. તો આ બાબતે એકેડેમીમાં વધુમાં જણાવ્યું હતું કે મયુરના કોઈ ગેંગ સાથે સંબંધ છે કે નહીં એની તપાસ પણ થશે. તેમજ પગાર બિલ બનાવતી વખતે મયુરનો રેકોર્ડ સામે આવ્યો હતો. મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સંબંધીઓની પણ તપાસ થશે. તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે. યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી એની પણ તપાસ થશે. જ્યારે યુવરાજસિંહ સામે તપાસને નુકસાન પહોંચાડવાનો એકેડેમીનો આરોપ છે. તો એકેડેમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગ ચાલી રહી છે, જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોના પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન પર આવી છે, જેમાં મયુરભાઈ તડવી નામનો વ્યક્તિ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારના પત્રકમાં નથી.